નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે, ઈશ્વર એક છે ભલે તેના નામ અનેક હોય. ઈશ્વર એક છે ભલે તેના નામ અનેક હોય. ઈશ્વરના નામ ભલે જુદા જુદા હોય, પરંતુ વાસ્તવમાં ઈશ્વર એક જ છે. તે એક જ ઈશ્વરના જુદા જુદા ધર્મોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં જુદા જુદા દેવ દેવીઓના કલ્પના કરવામાં આવી છે, પરંતુ તે બધી જ એક જ પરમાત્માની જુદી જુદી શક્તિ ધારાઓ છે. જે રીતે વિદ્યુત શક્તિ એક જ છે, પરંતુ એ જુદા જુદા રૂપોમાં કાર્ય કરે છે. તે હીટરમાં જઈએ તો ગરમી પેદા કરે, તો રેફ્રિજરેટર કે કુલરમાં માધ્યમથી શીતળતા પેદા કરે. આમ તેનું કાર્ય જુદું જુદું છે અને નામ પણ જુદા જુદા છે, પરંતુ તે વિદ્યુત શક્તિ તો એક જ છે. ફક્ત જુદા જુદા ધર્મના અનુનાયીઓમાં જ નહીં, પરંતુ ક્યારેક તો એક જ ધર્મના જુદા જુદા સંપ્રદાયો ઈશ્વર તથા દેવોના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ તથા મતમંદારો જોવા મળે છે. પરંતુ આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી માણસ બધા મતમતાંતરોમાંથી બહાર નીકળીને એક જ ઈશ્વરમાં માનતો થઈ જાય છે. પછી તેને બધા દેવોમાં પોતાના જ ઈષ્ટ દેવના દર્શન થાય છે. એમનામાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી. આ સંદર્ભમાં એક ખૂબ પ્રેરક કથા છે. મહારાષ્ટ્રના સંત નરહરિ સ્વામી શિવજીના પરમ ભક્ત હતા. તેમને ભગવાન શિવજી પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ બીજા કોઈ દેવના મંદિરે જતા ન હતા, ફક્ત શિવજીના મંદિરે જ જતા હતા. એકવાર એક શેઠ તેમની દુકાને આવ્યા અને તેમને કહ્યું કે મારે વિઠોબા માટે સોનાનો કંદોરો બનાવવો છે, તેથી માપ લેવા માટે તમે વિઠોબાના મંદિરે ચાલો. કંદોરો બનાવવાનું કારણ પૂછતા છે તે જણાવ્યું કે મારે પુત્ર ન હતો, તેથી મેં માનતા માની હતી કે જો મારે ત્યાં પુત્ર જન્મશે તો હું વિઠોબા માટે સોનાનો કંદોરો બનાવીશ. પરંતુ નરહરિએ કહ્યું કે હું શિવજી સિવાય બીજા કોઈ દેવના મંદિરે જતો નથી, તેથી તમે બીજા કોઈ સોની પાસેથી બનાવડાવી લેજો. આવું સાંભળીને શેઠે કહ્યું કે તમારા જેવો શ્રેષ્ઠ બીજો કોઈ સોની નથી, તેથી હું તમારી પાસે જ કંદોરો બનાવડાવીશ. પરંતુ નરહરિ તો વિઠોબાના મંદિરે જવા તૈયાર ન હતો, તેથી હવે શું કરવું. ત્યારે શેઠે કહ્યું કે હું વિઠોબાની કમરનું માપ લાવી આપીશ, તમે એ માપનો કંદોરો બનાવી આપજો, તમારે મંદિરે જવું નહીં પડે. નરહરિએ આ વાતનો સ્વીકાર કર્યો. શેઠ માપ લઈ આવ્યા અને નરહરિએ એ માપ પ્રમાણે કંદોરો બનાવી આપ્યો, પરંતુ પહેરાવ્યો ત્યારે મોટો પડ્યો. આથી બીજી વાર માપ લઈને તેને નાનો કરવામાં આવ્યો. એ વખતે ભગવાને પહેરાવતા તે નાનો પડ્યો. આ રીતે શેઠ 3-4 વાર માપ લઈ આવ્યા, પરંતુ એ માપ પ્રમાણે કંદોરો ક્યારેય નાનો તો ક્યારેક મોટો થઈ જતો. છેવટે પૂજારી અને બીજા કેટલાય લોકો શેઠજીને સલાહ આપી કે નરહરિ પોતાની આંખે પાટો બાંધીને વિઠોબાના મંદિરે જાય અને જાતે જ વિઠોબાની મૂર્તિના માપ લઈ લે. મહા મુશ્કેલીએ નરહરિએ માટેની તૈયાર થયો. તેઓ આંખે પાટા બાંધીને મંદિરમાં ગયો. ત્યાં તેમણે મૂર્તિને સ્પર્શ કર્યા તો તેમણે એ મૂર્તિ શિવજીની જ લાગી. તેમણે મૂર્તિના 3 નેત્ર, માથા પર જટા તથા કમળે વ્યમ્રચર્મ તપેટું હોય એવું લાગ્યું. નરહરિએ વિચાર કર્યો કે મારી સાથે મજાક કરવામાં આવી છે, મને ખરેખર શિવજીના મંદિરમાં જ લાવવામાં આવ્યો છે, તો પછી મારી આંખે પાટા શું કામ બાંધ્યા હશે. આવું વિચારીને તેમણે પાટા ખોલી નાખ્યા તો જોયું કે તે મૂર્તિ શિવજીની ન હતી, કારણ કે તે તો વિઠોબા ભગવાનનું મંદિર હતું. તેમણે ફરીથી આંખો પાટા બાંધી દીધા અને માપ લેવા લાગ્યો. આ વખતે તેમના હાથ ત્રિશુળ પર પડ્યો. મૂર્તિના ગળે હાથ પેળવ્યો તો ત્યાં તેમણે સાપ જણાયો. તેમણે વિચાર્યું કે ખાસી વાર સુધી હાથે પાટા હોવાના કારણે મને આવો ભ્રમ થતો હશે. ખાતરી કરવા માટે ફરીથી તેમણે આંખો પરથી પાટા ખોલી નાખ્યા અને ધ્યાનથી જોયું તો તેમણે એ મૂર્તિ શિવજીની નહીં પરંતુ ભગવાન વિઠોબાની લાગી. પરંતુ આ વખતે ભગવાન વિઠોબાજીની મૂર્તિ પહેલા કરતા જુદી મુદ્રાવાળી જણાય. આ વખતે વિઠોબાજી બેઠેલા નહીં પરંતુ ઈટ પર ઉભેલા દેખાયા. તેમના માથા પર મુંગટ, કાનમાં કંડળ તથા કંઠમાં
કોશુત બમણીનો મારા શોભતી હતી એને એવું લાગ્યું કે જાણે વિઠોબા પ્રસન્ન થઈને નરહરિને જોઈને હસી રહ્યા છે અને જાણે તેમણે કંઈક કહેવા ઈચ્છે છે. નરહરિએ ફરીથી પોતાની આંખોએ પાટા બાંધવા ગયો ત્યારે તેમણે તે મૂર્તિ વિઠોબાની નહીં પરંતુ શિવજીની હોય એવું લાગ્યું. તેઓ મૂર્તિની સામે જોઈ રહ્યા. તેમણે તે મૂર્તિ ક્યારે વિઠોબાજીને લાગતી હોય તો ક્યારેક શિવજીની લાગતી. તેઓ સમજી ગયા કે મારા પ્રભુ મારા જ્ઞાનને દૂર કરવા માટે આ ખેલ ખેલી રહ્યા છે. તેમને હવે અનુભવ થયો કે બંને દેવો એક જ છે, તેમનામાં કોઈ ભેદ નથી. તેમના નકામાં તેમના જુદા માનતા હતા. પ્રસન્ન થઈને તેઓ મોટેથી બોલી ઉઠ્યા, હે દેવાનંદ દેવ, હે સમસ્ત વિશ્વના સ્વામી, હું આપની શરણમાં છું. પ્રભુ મને માફ કરો. આપે મારા પર કરુણા કરીને તથા કૃપા વર્ષાવીને મારા મનના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી દીધો છે. હવે હું બધા જ દેવોમાં આપના દર્શન કરીશ. હવે હું ભગવાન વિઠોબાજીની પણ પૂજા કરીશ. તેમના મુખથી આવું સાંભળીને ત્યાં હાજર રહેલા લોકોએ તેમનો જય જયકાર કર્યો. આ ઘટના પરથી ખાતરી થશે કે સમગ્ર વિશ્વમાં ઈશ્વર એક જ છે, ફક્ત તેમના નામ જુદા છે. જય ગુરુદેવ. જય